આવો, આજે રામકથાની પ્રબળ પ્રેરણા છે. રામકથા એ કરોડો ભારતીયોના માટે ધર્મ, અધ્યાત્મ, નીતિ, સદાચાર, જ્ઞાન, વૈરાગ્ય, વ્યવહાર અને રાજનીતિ વગેરે વિષયોનું મુખ્ય માર્ગદર્શન આપે છે. તેમના માટે વેદશાસ્ત્ર અપરિચિત હોઈ શકે છે, પુરાણો અને ઇતિહાસ ગ્રંથોનું હોવું ન હોવું પણ બરાબર કહી જઈ શકાય છે, અને છ દર્શન ગ્રંથોનો કોઈ પણ પરિચય આવશ્યક ગણાવી શકાતો નથી. પરંતુ આ બધા સિવાય પણ ધર્મ અને સંસ્કૃતિની ભારતીય પરંપરાઓથી સારી રીતે પરિચિત હશે. આ પરિચય કયા માધ્યમથી થઈ શકે છે તેનું ઉત્તર એક જ છે, તે છે રામકથા. પૂજ્ય ગુરુદેવે રામકથાને આધુનિક જીવન અને સમાજ સાથે અનુબંધન સાધીને એક નવું અર્થઘટન કર્યું. યુગ નિર્માણ યોજનાના 100 સૂત્રીય કાર્યક્રમોમાં એક કાર્યક્રમ રામકથાને લગતો પણ રાખીને અને એને અતિશય લોકપ્રિય આયોજન દ્વારા યુગ સંદેશ સંભળાવવાનું માધ્યમ બનાવી શકાય. આ સંપૂર્ણતયા નવો પ્રયોગ હતો, કારણ કે પરંપરાગત ઢંગની કથા તો સર્વત્ર પ્રચલિત છે, પરંતુ કથાના કયા પ્રસંગ દ્વારા આજના જીવનની કઈ કઈ સમસ્યાઓનું સમાધાન થાય છે અને કયા કયા વિષયમાં શો સંદેશ મળે છે એ બાબતમાં જ વિચારાયું છે. આજના વ્યક્તિની સ્વયંની પારિવારિક, સામાજિક, રાજનૈતિક, આર્થિક અને વ્યવહારિક મુશ્કેલીઓ રામાયણ કાળના વ્યક્તિ કરતાં બિલકુલ અલગ છે. ઉદાહરણ માટે, લોકો પોતાના પુત્રને ગુરુની સેવામાં મોકલવા માટે લાખો રૂપિયા આપવા તૈયાર હોય છે, પરંતુ તેવા ગુરુકુળો આજે ક્યાં છે અને તેવા ઋષિઓ પણ ક્યાં છે જેનો શિષ્યોને પુણ્ય કાર્યો માટે લઈ જાય અને તે કાર્યો સંપન્ન કરાવતા જઈને તેને અનુરૂપ જાણકારીઓ પણ સારી રીતે સમજાવી દે. સીતા સ્વયંવર, અહલ્યા ઉદ્ધારક, રાજ્યાભિષેકની તૈયારી અને તેની તૈયારીની વેળામાં અચાનક જ રામને વનમાં મોકલવાનો આદેશ જેવા પ્રસંગો આજની દુનિયામાં ક્યાં બને છે? આવા પ્રસંગો બનતા નથી, એટલા માટે રામકથા ધર્મ મર્યાદાનું મુખ્ય માધ્યમ હોવા છતાંય આપણી આજની સમસ્યાઓનું સીધું સમાધાન કરી શકતી નથી. તેને માટે કથાના સાગરમાં ડૂબકી લગાવીને યોગ્ય ઉપયોગી રત્નો શોધી લાવવાનો નંબર પ્રયાસ છે. આવો, આ પ્રવચનમાળા તે આયોજનની ઝલક પણ આપે છે. કથાની નવી અને નવયુગને અનુરૂપ શૈલીની શરૂઆત પણ છે. રામાયણ શિક્ષણ માટે આયોજિત એક જ શિબિરમાં પૂજ્ય ગુરુદેવે આ પ્રવચનો આપ્યા હતા. એનું અધ્યયન મનન કરતા જઈને આપણે સરળતાથી તે દ્રષ્ટિને વિકસિત કરી શકાય છે, જે રામકથાનો આધુનિક સંદર્ભમાં જોડી દે છે અને તમામ સમસ્યા. હનુમંત બિરાજે કથા સુનહુ ઇતિહાસ, પ્રેમ સહિત ગાદી ધરું પધારીએ પવન કુમાર. સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય, ઉમાપતિ મહાદેવ કી જય. દેવીઓ અને ભાઈઓ, આજે આપણા રામાયણ પ્રવચનનો ત્રીજો દિવસ છે. નૈતિક શિક્ષણનું પાલન ઘરના વ્યવહારને મધુર બનાવે છે. આ બધું જ શ્રી રામચંદ્રજીના ચરિત્ર દ્વારા શીખવવામાં આવી રહ્યું છે. ઘરમાં પતિ પત્નીના સંબંધો બરાબર રહેશે તો ત્યાં સુધી બાળકો પણ ઠીક રહેશે, મન પણ શુદ્ધ રહેશે. જો પતિ પત્નીમાં રાગ દ્વેષ રહેશે તો નરક બની જશે. ઘરોમાં પતિ પત્નીના સંબંધો ઠીક રાખવામાં આવે. આજકાલ જોવામાં આવે છે કે દોષ મોટા ભાગે સ્ત્રી પર જ નાખવામાં આવે છે, પણ ખરી વાત તો એ છે કે સ્ત્રીના કરતા પુરુષની જવાબદારી વધુ હોય છે. જો પતિ બરાબર હોય તો પત્ની પણ બરાબર હોય છે. એક વખત સંત તુકારામ ખેતરમાંથી શેરડીના સાંઠા લઈને ઘરે આવી રહ્યા હતા. મોટી ભારી હતી સાંઠાની. રસ્તામાં ગામના નાના નાના બાળકો માગવા લાગ્યા કે દાદા, એક શેરડીનો ભાઠો આપને આપો ને, એક અમને આપો ને. સંત તુકારામજી એક એક સાંઠો વેચતા વેચતા ઘરે આવ્યા છે. ઘરે આવ્યા ત્યારે માત્ર એક જ સાંઠો વધ્યો હતો. તેમની પત્ની જરા તેજ મિજાજવાળા હતા.
વાતો આત્મા તુકારામ પર નારાજ થતા હતા. એમણે જોયું કે પતિને શેરડી લેવા મોકલેલા, ભારો લેવા મોકલેલા અને તે એક જ સાંઠો લઈને ઘરે આવી રહ્યા છે. તો તુકારામજીને પૂછ્યું કે કેમ એક જ સાંઠો, બાકીના સાંઠા ક્યાં ગયા? સંતે નિર્દોષ ભાવે કહ્યું કે રસ્તામાં બાળકોને વેચી દીધા, બાળકો આવ્યા હતા આશા રાખીને. પત્નીએ આડું અવડું જોયા વગર સંતજીના ચરણમાં એ સાંઠો સંતજીના હાથમાંથી ખેંચી લીધો અને પછી શું કર્યું ખબર છે? તેમની પીઠ પર જોરથી ફટકાર્યો છે. શેરડીના બે ટુકડા થઈ ગયા. સંતજીએ સંત તુકારામજીએ હસતા હસતા પ્રસન્નતાથી કહ્યું, હે ઈશ્વર, તારી લીલા પણ અપાર છે. શેરડી એક જ હતી પણ બરાબર બે ભાગોમાં વેચી આપી. અમે બે હતા, શેરડીનો ભાઠો એક જ હતો. તે કેટલો બધો યોગ્ય ન્યાય કર્યો છે. હવે અમે પતિ પત્ની બંને સરખો ભાગ ચૂસીશું, ખાઈ શકીશું. પત્નીનો ક્રોધ શાંત થઈ ગયો. પતિ જ્યાં આવો વ્યવહાર કરતો હોય તે ઘરમાં ક્યારે કલેશ થઈ શકે ખરો? જો પત્નીને ક્રોધ પણ આવી જાય તો સૂઝબૂઝ વાળો વ્યવહાર કુશળ પતિ આ રીતે કરીને પોતાની પત્નીનું મન જીતી લેશે. જ્યાં પુરુષ બુદ્ધિશાળી હોય છે ત્યાં ઝઘડા થતા નથી, પરંતુ જ્યાં પતિ અહંકારી હોય, દુર્વ્યસની હોય, કારણ વગર રોફ જમાવે છે ત્યાં ગૃહ કલેશ થાય છે. શ્રી રામચંદ્રજીની પત્નીનું નામ સીતા છે. તેમનું નામ આજે પણ આદર્શ નારીના રૂપમાં લેવામાં આવે છે. જો કોઈ સ્ત્રી ખૂબ ગુણવાન હોય, વ્યવહાર કુશળ હોય, સુસંસ્કૃત હોય તો તે કહે છે, એ તો સીતાજી છે. રામચંદ્રજી આદર્શવાદી હતા. જો ઝઘડાવાળું ઝઘડાળુ સ્વભાવના હોત તો સીતાજી પણ એવા જ હોત. શ્રી રામચંદ્રજી હંમેશા નમ્રતાનો વ્યવહાર કરતા હતા. ભગવાન રામચંદ્રજીએ જ્યારે સીતાજીને વનવાસ મોકલ્યા ત્યારે બીજી સ્ત્રી હોત તો તે નારાજ થઈ ગઈ હોત, પરંતુ સીતાજીએ એક શબ્દ પણ નથી કહ્યો. આવી મનોભૂમિ બનાવનાર જો કોઈ હોય માં શ્રી રામજી જ હતા. રામચંદ્રજીનો વિવાહ ગુરુ વશિષ્ઠ સંપન્ન કરાવી રહ્યા હતા. તે વખતે રામચંદ્રજીએ પ્રતિજ્ઞા કરી કે હે સીતા, તમે પવિત્ર મનથી પતિવ્રત ધર્મનું પાલન કર્યું છે, એવી જ રીતે હું પણ પત્નીવ્રત ધર્મ સદાને માટે નિભાવીશ. સ્ત્રી પુરુષ બંને વ્રતનું પાલન કરવું જોઈએ. સપ્તપદીના નિયમો બંને માટે સરખા હોવા જોઈએ. એક સૂત્રમાં ચાલવા માટે સપ્તપદીની રચના કરવામાં આવી છે. પત્નીએ બંને માટે એક કોઈ પત્ની પોતાના પતિને અપશબ્દ ન બોલે, પતિ પોતાની પત્નીને ક્યારેય ધિકારે નહીં. બંનેનો વ્યવહાર સરખો હોવો જોઈએ. પતિ પત્ની જ્યારે સારી રીતે રહે તો ગ્રહસ્થની ગાડી ખૂબ સારી રીતે ચાલતી રહે છે અને પરિવારમાં સ્વર્ગનું નિર્માણ કરતી રહે છે. પતિ પત્નીની ગાડીમાં જો એક પૈડું મોટું અને એક પૈડું નાનું હોય, એક પૈડું ટ્રેક્ટરનું ને એક પૈડું સ્કૂટરનું હોય તો ગાડી બરાબર ચાલી શકતી નથી. ભગવાન રામચંદ્રજીએ સૌને આદર્શ દાંપત્ય જીવન જીવવાનું પ્રશિક્ષણ આપ્યું છે, પોતાના જીવન દ્વારા આપ્યું છે. અયોધ્યામાં બધાને એક પત્ની વ્રત હતું. આ સ્વર્ગ રામચંદ્રજીએ બનાવ્યું હતું. આજે આ આદર્શ દાંપત્ય જીવનનો આદર્શ ઘરો ઘરમાં લાવવો જોઈએ. વનવાસ જતી વખતે શ્રી રામચંદ્રજીએ સીતાજીને કહ્યું, તમે અહીં રહો. પણ જ્યારે જોયું કે સીતાજીને તેનાથી સંતોષ થયો નથી, નારાજ થાય છે, તો પછી એ જ રામચંદ્રજીએ કહ્યું, તમારું મન ન માનતું હોય તો ચાલો. ત્યારે સીતાજી સાસુના ચરણ સ્પર્શ કરીને ચાલી નીકળ્યા છે. કેટલો પ્રેમ હતો શ્રી રામજીનો સીતાજી પ્રત્યે. જ્યારે વનવાસમાં સીતાજીએ સ્વર્ણ મૃગ જોયું તો તેને મારવા માટે કહ્યું. શ્રી રામચંદ્રજી હરણને મારવા માટે ચાલ્યા ગયા છે. તે જ વખતે રાવણ સીતાજીનું હરણ કરી ગયો. શ્રી રામચંદ્રજીને પાછા આવતા સીતા ન મળ્યા તો કેટલા બધા દુઃખી થયા છે. રામચંદ્રજી ખૂબ દુઃખી થયા અને સીતાજીના વખાણ કરવા લાગ્યા, ગુણોના વખાણ કરી રહ્યા હતા. તો સીતાના રંગરૂપની પ્રશંસા નહોતા કરી રહ્યા. એવું નહોતા કહી રહ્યા હતા કે સીતા ઓઠ પર લાલી લગાવતી હતી, બનારસી સાડી પહેરતી હતી, લાલી લપ લિપસ્ટિક લગાવતી હતી, આવો શણગાર કરતી હતી, તેવો શણગાર કરતી હતી, તેઓ આવું નહોતા કહી રહ્યા.
રામચંદ્રજી ગુણોની ખાણ સમા સીતાજીને યાદ કરી રહ્યા હતા. શીલવાન, વ્રતશીલ, નિયમિત અને મર્યાદાનું પાલન કરનાર હે સીતા, તું ક્યાં ગઈ? હે જાનકી, તું જ્યારથી વનમાં આવી છે ત્યારથી વન સુંદર બની ગયા છે. વેલીઓ, વૃક્ષો બધું ફૂલવા ફાલવા લાગ્યું હતું. પશુ, પક્ષી, હરણ બધાને રામચંદ્રજી પૂછે છે, શું તમે મારી સીતાને જોયા છે? સીતા ક્યાં ગયા છે? રામચંદ્રજીનો સીતા પ્રત્યે કેટલો અગાધ પ્રેમ હતો. જ્યારે હનુમાનજી અશોક વાટિકામાં પહોંચે છે ત્યારે સીતાજી પણ રામના ગુણોને યાદ કરીને પૂછે છે, મારા પ્રાણથી પણ પ્રિય, કોમળ ચિત્ત તથા નિર્દોષ પ્રેમ કરનાર મારા રામ કુશળ તો છે ને? હનુમાનજી કહે છે, હે માતા, શ્રી રામચંદ્રજી તથા શ્રી લક્ષ્મણજી ખૂબ કુશળ તો છે, પણ તમારા દુઃખથી આજે તેઓ બહુ જ દુઃખી છે. તમારા દુઃખોને જ્યારે યાદ કરે છે ત્યારે બહુ વ્યાકુળ થઈ જાય છે. રામચંદ્રજીની મનસ્થિતિનું વર્ણન કરતા તેઓ કહે છે કે હવે તેમને પવન પણ સાપના ફૂંફાળા જેવો લાગે છે, વાદળ તપેલું અને પાણી પણ આગ જેવું પ્રતીત થાય છે. હે માં સીતા, તેમનું મન તો હંમેશા આપની પાસે જ રહે છે. આજકાલ તો પત્ની બીમાર પડી હોય અને પતિદેવ સિનેમા જોવા ચાલ્યા જાય છે, ક્રિકેટમાં મશગુલ હોય છે. પત્નીના દુઃખમાં પણ પતિને કષ્ટ ન થાય તો એવા વ્યક્તિને પથ્થર દિલના કહેવા જોઈએ, ધિકાર છે. શૂર્પણખા વનમાં રામચંદ્રજી પાસે આવી અને લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. જુઓ હું કેટલી સુંદર છું, મને મારા જેવો કોઈ સુંદર પતિ મળ્યો નથી. તમે પણ સહેજ કાળા છો, પણ તમને જોઈને મને કંઈક સંતોષ થાય છે. રામચંદ્રજીએ કહ્યું, દેવી, મારું તો લગ્ન થઈ ગયું છે. જો કોઈ અવિવાહિત હોત તો વાત જુદી છે, પરંતુ લગ્ન થઈ ગયા બાદ બીજા લગ્નનો સવાલ જ પેદા થતો નથી. આજકાલ તો લોકો ગમે તેની બેન દીકરીને ખરાબ દ્રષ્ટિથી જુએ છે, ખરાબ નજરથી જુએ છે. ભલે કોઈ લગ્નનો પ્રસ્તાવ કરે કે ન કરે, ભગવાન શ્રી રામચંદ્રજીએ ક્યારેય પણ કોઈ સ્ત્રીને ખરાબ ભાવનાથી જોઈ નથી. જનની સમ જાનહી પર નારી, ભગવાન આત્મવિશ્વાસ સાથે કહે છે, મહો અતિશય પ્રતીતિ મન કેરી, જેહી સપને હું પર નારી નહેરી. સ્વપ્નમાં પણ ભગવાન શ્રી રામચંદ્રજીએ પર સ્ત્રીને કદી જોઈ નથી. ઘરનું બધું જ કામકાજ સીતાજી કરતા ન હતા. ઘરનું બધું જ કામકાજ સીતાજી જ ન કરતા ન હતા. રામચંદ્રજી પણ ઘરનું કામ સાથે સાથે કરાવતા હતા. રામચંદ્રજી કહે છે, અહીં તારા માટે ઘરેણા ક્યાંથી લાવું? ટેરીલેનની સાડી પણ નથી. લો, તમારા માટે આ ઘરેણા બનાવી લો. આમ કહીને ફૂલની માળાઓના ઘરેણા પહેરાવી રહ્યા હતા. આપ કહો છો કે પત્ની ક્યારેય હસતી નથી. અરે, આપ પણ કદી હસ્યા છો? તમે કદી પત્નીને ચાય પીવડાવી ખરી? એમાં હાથે બનાવીને પીવડાવી ખરી? તમારે પત્ની સાથે સારો વ્યવહાર કરવો જોઈએ. એકવાર ઇન્દ્રનો પુત્ર જયંત કાગડાનું રૂપ લઈને પરીક્ષા કરવા આવ્યો છે, એ જોવા કે રામને સ્ત્રી પ્રત્યે કેટલો પ્રેમ છે. આ કાગડાએ સીતાજીના પગમાં ચાંચ મારી પગમાંથી લોહી નીકળવા લાગ્યું. રામચંદ્રજીને ખૂબ ક્રોધ આવ્યો છે, એમણે તીર છોડ્યું છે અને કાગડાએ ક્ષમા માંગ્યા પછી જ માફ કર્યો છે. જ્યારે સીતાજી રામચંદ્રજીની સાથે વનવાસ જવા માટે કહેવા લાગ્યા તો શ્રી રામચંદ્રજીએ કીધું છે, હું ઈચ્છું છું કે તમને સુખ મળે. અહીંયા ઘી, દૂધ બધું જ મળશે. રહેવા જમવાની જે સુખ સુવિધાઓ અહીંયા છે, આપણા રાજમહેલમાં છે, તે વનમાં નહીં હોય. સીતા, વનમાં ઘણી બધી કઠિનાઈઓ છે, દુઃખો સહન કરવા પડશે, કષ્ટ સહન કરવા પડશે, ઠંડી, ગરમી, વરસાદને સહેવા પડશે. રાક્ષસો માણસોને ખાઈ જાય છે, મોટા મોટા ઝેરી સાપ હોય છે જંગલમાં, ખૂંખાર જાનવરો પણ રહે છે, વનમાં હજારો કષ્ટ આવે છે. સીતાજી, તમે ઘેર રહ્યો તો સારું છે. ત્યારે સીતાજી જવાબ આપે છે અને કહે છે, હે પતિદેવ, જ્યારે હું આપની સાથે રહીશ તો મારી સામે કોણ આંખ ઉઠાવી શકશે? મારા પતિ પર મને અદ્ભુત ભરપૂર વિશ્વાસ છે કે તેઓ મારી ખૂબ સારી રીતે રક્ષા કરશે.
આવું કેમ? એટલા માટે કે તેઓ રામના સ્વભાવ અને આદર્શને સારી રીતે જાણતા હતા. હનુમાનજીએ વાલી સુગ્રીવની વાત સંભળાવી અને ભગવાન રામચંદ્રજીએ આ વાલીને મારી નાખ્યો છે. સુગ્રીવે વચન આપ્યું હતું કે હું સીતાજીની શોધ કરવા જઈશ, તમને મદદરૂપ થઈશ. પરંતુ જ્યારે સુગ્રીવ ના આવ્યા તો રામચંદ્રજીને પીડા થવા લાગી છે અને કહે છે કે ચાર ચાર મહિના વીતી ગયા, હજુ સુધી સીતાજીની ભાળ મળી નથી. મને ખબર પડી જાય તો હું કાળ સાથે પણ લડી લઈશ. પત્ની પ્રત્યે આવી વ્યથા હોવી જોઈએ? હનુમાનજીએ સીતાજીની ભાળ મેળવી લીધી છે એવા સમાચાર સાંભળી રામચંદ્રજી ખૂબ પ્રસન્ન થયા છે અને હનુમાનજીને તેમની કુશળતા જણાવવા માટે કહે છે. હનુમાનજી કહે છે, હે દીનદયાળ, માતા સીતા એટલા બધા દુઃખી છે કે જો હું આપને કહીશ તો આપને અત્યંત દુઃખ થશે. આપના વિના માતા સીતા બહુ જ વ્યાકુળ છે. આપણે સીતા માતાને જલ્દીથી લાવવા જોઈએ. સીતાજીના દુઃખના સમાચાર સાંભળી રામચંદ્રજીની આંખોમાં પાણી આવી ગયું છે. પતિ આવો હોવો જોઈએ. આજકાલ પત્ની બીમાર હોય તો કહે છે દવા માટે પૈસા નથી, સિનેમા માટે, કોકા કોલા માટે, બીડી સિગારેટ માટે 5-25-50 હજાર રૂપિયા ખર્ચી નાખે છે. પત્ની કહે છે તાવ છે તો પતિ મહાશય કહે છે, જ્યારથી પરણીને લાવ્યો છું ત્યારથી તું કદી સાજી જ નથી રહેતી. સવારે નાઈ લીધું હશે એટલે તાવ આવી ગયો હશે. મનુષ્ય એ છે જે પત્નીના ખાવા પીવાનું દવાનું ધ્યાન રાખે છે. પોતે તો શેર દૂધ પી જશે અને પત્નીને પાશેર દૂધ પણ નહીં પાય. જ્યારે કામ તે ખરેખર તમારાથી વધારે કરે છે. જેમના મન એવા હોય છે એમનું દાંપત્ય જીવન કઈ રીતે સુખી રહી શકે? જ્યારે રાવણને મારીને રામચંદ્રજી સીતાજી સહિત અયોધ્યા પાછા આવે છે તો સીતાજીને બતાવે છે કે અમે શ્રી રામેશ્વરની સ્થાપના કરી હતી, અહીંયા પુલ બનાવ્યો હતો. આ બધા સંબંધિત સ્થળો બતાવતા જતા હતા. આજકાલ તો સ્ત્રી કહે ગોવર્ધન જવું છે, ડાકોર જવું છે, તો પતિ મહોદય કહે છે ચાલ ક્યાં જઈશ, આ મારી જન્મભૂમિ છે અને જન્મભૂમિથી મોટું કોઈ જ તીર્થ નથી, ક્યાંય જવાની જરૂર નથી. દાંપત્ય જીવનને સુખી શ્રેષ્ઠ બનાવવું હોય તો પતિ પત્ની બંને એકબીજાના સુખ દુઃખનું ધ્યાન રાખવું પડશે. બંને એક રથના બે પૈડા છે, તેનાથી જ સુખી ગ્રહસ્થ જીવનનો રથ ચાલે છે. રામાયણમાં પતિ પત્નીના સહજીવનના આદર્શ અને શ્રેષ્ઠ સિદ્ધાંતોની વાત બતાવવામાં આવી છે એ ભગવાન રામચંદ્રજી સીતાજીમાંથી અદ્ભુત પ્રેરણા લઈ અને આપણે જીવનમાં ઉતારીશું ત્યારે જ આપણો પરિવાર સ્વર્ગ જેવો બની જશે. ખૂબ સુંદર વાતો બતાવી છે. આપણે આજનું ચિંતન અહીંયા પૂર્ણ કરી વધુ પ્રવચન આવતીકાલે જોઈશું. અસ્તુ. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. સદગુરુ ભગવાન કી